આજનો દિવસ ખરેખર હરખ કરવાનો દિવસ છે. આપણો મેઇન આધાર આપણો વરસાદ, બરાબર. જો વરસાદ ન થાય તો અત્યારે ખબર છે કે દુષ્કાળ પરિસ્થિતિ વણસે, એને કારણે ઘણા દૂષણો ઊભા થાય. એટલે આજે 25 મે 2017 રોજ જે વર્ષા વિજ્ઞાનનું આયોજન કર્યું છે, એ ખરેખર એક આપણા માટે તો ખરે ગુજરાત ભારત માટે ગૌરવની વાત છે. અને આના ઉપરથી ખરેખર આપણે જાણીએ છીએ કે વરસાદ કેવો થાય છે. ઘણી વખત એવું છે કે જે મીટરોલોજી એ આગાહીઓ કરે છે, એના કરતાં પણ આગાહીકારો જે આગાહી કરે છે ઘણી વખત સાચી પડે છે. અને ગયા વખતે અમે જે એનું તારણ કર્યું છે એમાંથી ઘણા જે આગાહીકારો હતા એની આગાહી ખરેખર સાચી પડી છે, એને અમે બિરદાવ્યા છે, એનું સન્માન કર્યું છે. ખરેખર આવી રીતે જે આપણે આગાહીકારો આવે એની રીતે સન્માનીએ, એને આવકારીએ, એને એપ્રિશિએટ કરીએ, તો ખરેખર એની અંદર જે શક્તિઓ રહેલી છે એ શક્તિઓ બહાર આવે. તો આવી રીતે આ વર્ષે પણ અમે જે આગાહીકારોને બોલાવ્યા છે એમાં 50 જેટલા આગાહીકારો આવ્યા છે. એને બીજા જે એને રસ ધરાવતા પ્રગતિશીલ ખેડૂતો અથવા તો રસ ધરાવતા અધિકારીઓ ઉપરાંત બીજા કર્મચારીઓ પણ આવ્યા છે. આ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ અત્યારે રસ લઈ ને આ સેમિનારથી માનતા રહેલા છે. તો હું માનું છું કે આ વર્ષનું જે તારણ છે એ તમને વધારે લાંબુ નહીં કરતા હું ટૂંકમાં તમને કહી દઉં કે આ વર્ષના તારણમાં જોઈએ તો પ્રથમ વાવણી છે એ જે ટોટલ આગાહીકારો છે એમાંથી જે પ્રથમ વાવણી છે પ્રથમ અઠવાડિયામાં જૂનના એવા 15 લોકોએ કીધું છે, બીજા અઠવાડિયામાં 17 લોકોએ કીધું છે, અને જૂનના ત્રીજા અઠવાડિયામાં 17 લોકોએ કીધું, અને જૂનના ચોથા અઠવાડિયામાં 28 લોકોએ આ રીતે એનું અનુમાન કર્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બીજી વાવણી છે એ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં લોકોએ એનું અનુમાન કર્યું છે કે થશે. હવે અતિવૃષ્ટિની વાત કરીએ તો અતિવૃષ્ટિમાં જૂનમાં 5 લોકોએ આગાહી કરી છે, જુલાઈમાં 7 લોકોએ કરી છે, ઓગસ્ટમાં 21 લોકોએ કરી છે, સપ્ટેમ્બરમાં 3 લોકોએ કરી છે, અને નહીં થાય એવું 1 લોકોએ આગાહી કરી છે, બરાબર. આ ઉપરાંત એકંદરે ચોમાસું કેવું જ હશે, જો એકંદરે સારું ચોમાસું થશે એવા 13 આગાહીકારોએ આગાહી કરી છે, મધ્યમ વરસાદ થશે એવો 27 લોકોએ આગાહી કરી છે, અને નબળું થશે એવા 1 આગાહી કરી છે. આ ઉપરાંત જોઈએ તો આ વર્ષ કેટલા હાનિ થશે એ બહુ મહત્વનું છે, કેટલા હાનિ થશે. તો એમાં જે 8 થી 10 હાનિ થશે એવું વર્ષ કહેવાવાળા 13, અને 10 થી 12 હાનિ કહેવાવાળા 25, અને 12 થી 14 હાનિ કહેવાવાળા 6 લોકો છે, એટલે આગાહીકારીઓ છે. આપણા ચોમાસાની વિદાય છે એની આપણે ખાસ અગત્યની છે કે ચોમાસાની વિદાય 25 સપ્ટેમ્બરે કહેવાવાળા છે લોકો 15 છે, ઓક્ટોબરમાં કહેવાવાળા 23 છે, અને નવેમ્બરમાં કહેવાવાળા 1 લોક છે, 1 ભાઈ છે. આ ઉપરાંત વાયરો ક્યારે થશે એ બહુ મહત્વનું, વાયરાની એ વાયરામાં છે, એ વાયરો જૂનમાં થશે એવા 3 આગાહીકારોએ કીધું, જુલાઈમાં થશે 9 આગાહીકારોએ કીધું, ઓગસ્ટમાં થશે 14 લોકોએ કીધું, સપ્ટેમ્બરમાં થશે 6 એ કીધું, અને નહીં થાય એવું 4 આગાહીકારોએ કીધું છે. આના ઉપરથી આપણે નિષ્કર્ષ કરીએ એકંદરે ચોમાસું છે સરેરાશ એવું લાગે છે કે સારું જશે.